આગામી 12 ફેબ્રુઆરીના રોજ નર્મદા જયંતી હોવાના કારણે એક તરફ ભક્તો લોકમાતા નર્મદા જયંતીની ઉજવણી માટેની તૈયારી કરી રહ્યા છે, પરંતુ સરદાર ડેમમાંથી પાણી નહીં છોડાતા હાલ નર્મદા નદી તેનું અસ્તિત્વ ગુમાવી રહી છે અને સુકીભટ નદી જોઈને નગરજનો પણ આઘાત અનુભવી રહ્યા છે. નર્મદા જયંતી પહેલા ભક્તો અને માછીમારો તેમજ સાધુ મહંતોએ ભજન મંત્રી સાથે નર્મદા ડેમમાંથી પાણી છોડવાની માંગની સાથે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. હાલમાં નર્મદા નદીમાં પાણી નહીં છોડાતા નદી લુપ્ત થઈ રહી છે અને કેટલાક સ્થળોએ પગપાળા નદી ઓળંગી શકાય એવી સ્થિતિ સર્જાઈ છે. નર્મદામાં પાણી નહીં હોવાના કારણે દીપડાઓ પણ ગામમાં પ્રવેશી હુમલો કરી રહ્યા છે. આગામી 12 ફેબ્રુઆરીના રોજ નર્મદા જયંતી હોવાના કારણે સાધુ સંતો તેમજ નર્મદા પ્રેમીઓ નર્મદા જયંતી કેવી રીતે ઉજવવી તેની મૂંઝવણ અનુભવી રહ્યા છે. આ અંગે સરદાર સરોવરમાંથી નર્મદા જયંતી પૂર્વે પાણી છોડવામાં આવે તે માટે નર્મદા પ્રેમીઓ તથા સાધુ સંતોએ ભજન મંત્રી સાથે કલેક્ટર કચેરીએ પહોંચી નર્મદા ડેમમાં પાણી છોડવાની માંગણી કરતું આવેદન પત્ર જિલ્લા કલેક્ટરને આપ્યું હતું. નર્મદે હર. મારો આશ્રમ નર્મદા નદીના કિનારે ધર્મશાળા ગામ મિની શિરડી તીર્થધામ સાંઈ પ્રેમ સમય આનંદ આવેલો છે. અમારા આશ્રમમાં સાધુ સંતો પરિક્રમાવાસીઓ રહે છે. નર્મદાનું ઘણું ભરૂચની અંદરમાં અને સમગ્ર મહારાષ્ટ્ર અને એમપીમાંથી આ જ્યારે નર્મદા નદી વહેતી હોય અને ખાસ કરીને મારે એવું જણાવવાનું કે અમે લોકો તો ગામના જે સામાજિક કાર્યકર્તાઓ અને જે બીજા મહાનુભાવો છે એ લોકો તો નીકળે છે, પરંતુ શું આ ગામના અને ગુજરાતના કોઈ પણ ધારાસભ્યો કે કોઈ પણ બીજી પ્રજાઓ શું નર્મદાનું પાણી નથી પીતા? આજે નર્મદાનું પાણી ઘરે ઘરે નળની અંદરમાં ખારું આવવા માંડ્યું છે અને સમુદ્ર છેક એમપીની સરહદ સુધી પહોંચી ગયું છે અને જે બંધ છે ત્યાં સુધી પહોંચી ગયું છે. તો અમારે નમ્ર વિનંતી છે કે અમે કંઈક અડખળું પગલું ન ભરીએ અને કલેક્ટર કચેરી કે ધારાસભ્યોના ઘરોના આંગણામાં અમે કંઈક અજુક તો ન કરીએ અને ત્યાં અમે બધા ભેગા મળી ત્યાં રણશૃંગાર ન કરીએ ત્યાં સુધી જો આ વાતો પહોંચી જતી હોય અને એ લોકો જો ચેતી જતા હોય તો અમારે ધારાસભ્યોને કહેવું છે કે પ્લીઝ કંટ્રોલ યોર સેલ્ફ. તમે તમારું પોતાનું રક્ષણ જુઓ છો, તમે તમારી પાર્ટીનું રક્ષણ જુઓ છો, પરંતુ તમને સમાજનું અને સમાજમાં જે રહેલા એવા જે સામાજિક કાર્યકર્તાઓ અને જે બીજા સમાજના લોકો જે તમને વોટ આપે છે એનું તમને જરા પણ પેટનું પાણી હલતું નથી. તો અમારે તો એક જ કહેવું છે કે હજુ પણ ચેતી જાઓ, સમય અમે તમને આપીએ છીએ અને જો એ સમયની અંદરમાં તમે ન કરશો તો અમે આની આગળના ગમે તેટલા અગમચેતીના પગલાં ભરીને પણ અમે કંઈ પણ અજુગતું કાર્ય કરીશું. તો એની અંદરમાં જવાબદારી સરકારશ્રીની અને આ અહીંયા આગળ જે ગુજરાતના મુખ્યમંત્રી હશે અને ધારાસભ્યો હશે એની રહેશે. અસ્તુ, ઓમ સાંઈરામ. ભજન મંડળી લઈને પાણી છોડાવવા આવવું પડે એ બહુ આ સરકાર માટે શરમજનક બાબત છે. ઘણા સમયથી માં નર્મદા સૂકી ભઠ્ઠ બની ગઈ છે, નર્મદામાં પાણી નથી. સામા કિનારેથી દીપડાઓ પાણી ન હોવાના કારણે ભરૂચ જિલ્લાના પશ્ચિમ વિસ્તારના પૂર્વ વિસ્તારના ગામડાઓમાં હેરાન પરેશાન કરીને લોકોના જીવ પણ ગયા છે. ત્યારે સરકારે સમજવાની જરૂર છે કે માં નર્મદામાં પાણી છોડે. દર વર્ષે 300 મીટરની અમે સાડી ચડાવીએ છીએ, આ વર્ષે નર્મદા સૂકી ભઠ્ઠ બનતા માં નર્મદાને ચૂંટણી ચડાવી શકે તેમ શક્યતાઓ રહેલી નથી, જેથી સરકાર બેરી સરકાર જે છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ચૂંટાયેલા લોકો છે તેમને અવાજ પહોંચે અને એવોનું કંઈ ખૂન ગરમ થાય એના માટે અમે ભજન મંડળી સાથે, બેરોજગાર માછીમારો સાથે, સાધુ સંતો સાથે, માનનીય વડાપ્રધાનશ્રી કે જેઓએ ગુજરાત મોડેલ કહીને આ દેશ પર આજે પ્રાઇમ મિનિસ્ટરના ગાડી પર બેઠા છે, ત્યારે હિન્દુત્વના વાતો કરનારા લોકોએ માં નર્મદા સુકાઈ ગઈ છે ત્યારે એમણે માં નર્મદામાં પાણી છોડાવવું જોઈએ અને કમસે કમ સાધુ સંતોની વાત તો એમણે સાંભળવી જોઈએ
અને માં નર્મદામાં પાણી છોડવું જોઈએ. આજે અમે જિલ્લા સમાહર્તા મારફતે માનનીય વડાપ્રધાનશ્રીને ચૂંટણી અને નાળિયેર મોકલાવવાના છે, જેથી એમને ભગવાન સદબુદ્ધિ આપે અને સરદાર સરોવરથી નીચાણવાળા વિસ્તારમાં માં નર્મદાનું પાણી છોડે અને નર્મદા બે બાજુ વહેતી કરે એવી અમે સરકારને અને માનનીય વડાપ્રધાનશ્રીને વિનંતી કરીએ છીએ.